ભજીયામાં તમે જો કુંભણી ભજીયા એ તમે ટ્રાય નથી કરતા તો યાર તમે ભજીયા નથી ખાતા એવું કહેવાય છે. આ ભજી ખાવાનો સૌથી વધારે સારામાં સારો મોકો ક્યારે આવે ખબર? જ્યારે વરસાદ પડતો હોય અને સાથમાં તમારી હાથની અંદર ડીશ હોય આ ભજીની, યાર મજા અલગ આવતી હોય છે. આડી હાથની અંદર છે ને સૌથી મોંઘા ભજીયા કહેવાતા અત્યારે ટામેટાના ભજીયા છે, એના ઉપર ગ્રીન ચટણી નાખેલી છે. અને ઘણા લોકો આવે છે 100 રૂપિયાના, 50 રૂપિયાના, 150 રૂપિયાના, આવા એવા લોકો ભજીયા પાર્સલ કરાવે છે, 2-3 મિત્રો સાથે આવીને નાસ્તો પણ કરે છે. આ કુંભણી ભજીયા ભાઈ ખાવાની મજા જે છે ને, હેલો ફૂડ ફેમિલી, કેમ છો? નવા એપિસોડમાં આપ સૌને બધાનું સ્વાગત છે. ભાવનગરની અંદર આવો છો અને તમે ભજીયામાં તમે જો કુંભણી ભજીયા જે ગામના વધારે પ્રખ્યાત છે એ તમે ટ્રાય નથી કરતા તો યાર તમે ભજીયા નથી ખાતા એવું કહેવાય છે. તો એમાંથી આપણે કુંભણી ભજીયા બને કઈ રીતે છે એ આપણે જોવા માટે આવી ગયા છે. તો એક્ઝેક્ટ લોકેશન શું કહેવાય છે એ બતાવી દો આપણે. આ લોકેશન છે રૂપાણી સર્કલ. હા હા, ને રૂપાણી સર્કલ થી સરદારનગર તરફ રસ્તો જાય ને, ઓકે, એમાં થિયોસોફિકલ હોલ છે, યસ, એની એક્ઝેક્ટ બાજુમાં કહેવાય. બરાબર છે. અને તમારું નામ પણ આપી દો. મારો નામ કૌશલભાઈ. કૌશલભાઈ છે. તો ચલો ફટાફટ રેસીપી જોઈએ કે બનાવે છે, તમે પણ ઘરે ટ્રાય કર્યો તો કરી શકો છો. તો આજે છે ને આપણે ભાવનગરના કુંભણીયા ગામના જે સૌથી વધારે ભજી તરીકે વધારે ઓળખાય છે એ આપણે રેસીપી બતાવવાના છે. તો આપણે જે મારા ખ્યાલથી જે મોટા આપણે મરચા આવતા હોય છે, જ્યાં તમે આ સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો, એ મરચાને આપણે કટિંગ કરી દેવામાં આવે છે, ઓકે. અને ઘણી જગ્યાએ આને રીંગ ભજીયા પણ કહે છે લોકો. અને અહીંયા ભાવનગર અંદર કુંભણી ભજીયાનો સૌથી વધારે ચલણ છે, રાઈટ? યસ, ઓકે. તો એની અંદર આપણે શું શું નાખતા હોય છે? હવે આ છે ભોલર મરચું, ઓકે, કટિંગ કરેલું. હા હા, આ છે કોથમીર. કોથમીર આવી ગઈ. હા હા હા, આટલી બધી યુઝ થશે આની અંદર? યસ. અદરક અને લસણની પેસ્ટ છે, ઓકે. આમાં પણ એટલી જ ક્વોન્ટિટી? યસ. એટલે આ ગાર્લિક ફ્લેવર થોડુંક છે જેને વધારે આવે એના માટે, ટેસ્ટ આવે, ટેસ્ટિંગ માટે, ઓકે. ખટાસ માટે આપણે લીંબુ ઉપયોગ કરીએ છીએ, ઓકે ઓકે. એના પછી આપણે નમક, નમક આવી ગયું છે. તો હવે જે એની અંદર જીવ નાખવાનો છે એ આપણું બેસન છે. હા, બેસન. જે આપણે નોર્મલ બેસન આવતો એ છે કે પછી આપણે ગ્રેડ આવતો હોય છે? ચણાનો લોટ છે, ઓકે. તો આપણે જે અલગ અલગ ગ્રેડ આવતો હોય કે 1+2 દળાયેલો છે આપણો, ઓકે, દળાયેલો છે ઘરનો, ઘરનો. તો આપણે ચણાનો લોટ આપણે આવી ગયો છે. થોડું પાણી એડ કરવાનું, ઓકે. એટલે આ બધું જ હવે પ્રોપર મિક્સ કરી દેવાનું છે. પ્રોપર મિક્સ કરી દેવાનું, ઓકે. જો આપણે જે આ મસાલો છે એ આપણો મરચાનો ને બધું આખું કમ્પ્લીટ રેડી થઈ ગયું છે. કુંભણીયા ભજીયા એ ગામથી બહાર કેમ આવ્યા છે ને, અને એ ભજીયા બનાવવાનો પેલું આવિષ્કાર કેમ થયો છે એ પહેલાં પૂછે. કાકા તમને તો ખ્યાલ હશે કેમ કે તમે તો ગામડામાં રીતે ફરતા હશો, તો એની શરૂઆત કઈ રીતે થઈ હતી એ કહો. આથી ઘણા વર્ષો પહેલાં એક બા હતા, જેમનું નામ તો બહુ નથી ખ્યાલ, પણ એ બા એ એમના ગામમાં શરૂઆત કરી હતી આ ભજી બનાવવાની વાડીમાંથી. તે જેના એ બધાના કુટુંબો છે, એના પરિવાર છે, એ લોકોને આ ભોલરની ભજી બનાવીને ખવડાવતા હતા. એમાંથી ધીમે ધીમે એના ભાઈબંધ દોસ્તારો છે, એનો પરિવાર છે, આજુબાજુના લોકો છે, એ બધા પાર્ટીને એમ કરતા, ખાલી નોર્મલ કરતા એ લોકો. એમાંથી લોકોને મીઠાશાની બહુ ફાવતી ગઈ અને આમાં ધીમે ધીમે લોકો બારાનો બિઝનેસ કરતા ગયા. આમાંથી કુંભણની ભજી ધીમે ધીમે કરીને બહાર આવેલી છે. બીજી એક બીજી પણ કહાની આના સાથે, કદાચ મારા કદાચ ખોટી પણ હોઈ શકે, મેં જે સાંભળ્યું છે એની વાત તમને સામે કહું છું કે એવું પણ મને વાત સાંભળવા મળી છે કે જ્યારે જે રસોઈયા જે હોય આના જ્યારે બનાવતા હતા ને, તો કે ભાઈ આજે નહીં આવ્યો, ચલો આપણે જાતે બનાવી નાખીએ, એની અંદર ભજીયા બનાવવાની જગ્યાએ આવી ભજી બની ગઈ હતી. એ વાત સાચી ખોટી? સાચી તો આપણે સાંભળ્યું નથી, પણ કદાચ સાચી વાત હોઈ શકે. બાકી આ બા વાળી વાત છે તો બહુ એકદમ પાકી છે. અચ્છા, આ કુંભણની ભજી આ રીતે અને આ વાડીઓમાંથી જ, દેશી બધી ખેતીવાડીમાંથી જ બહાર આવેલી છે. અચ્છા, એટલે કહેવાય છે આપણે ગામડાની અંદર નાની અમથી પાર્ટી જે કરતા ભજીયા પાર્ટી, તો ત્યાંથી આ ગામથી બહાર આપણે શહેર સુધી આવી, શહેર સુધી આવી છે. તો તમને ખ્યાલ હોય તો જરૂરથી કોમેન્ટ કરજો. અને પ્લસ પાછું મેઇન વસ્તુ એવી છે કે આ ભજી ખાવાનો સૌથી વધારે સારામાં સારો મોકો ક્યારે આવે ખબર? જ્યારે વરસાદ પડતો હોય અને સાથમાં તમારી હાથની અંદર ડીશ હોય આ ભજીની, યાર મજા અલગ આવતી હોય છે. આની રાખવાની સ્ટાઇલ પણ એકદમ ડિફરન્ટ છે. તમને કદાચ યાદ હોય તો આપણે પાલનપુર માઉન્ટ આબુની અંદર આપણે જ્યારે વિડીયો બનાવ્યો હતો કે પાલક પકોડાનો, જે પાલકના પકોડા જે બનાવેલા હતા ને, તો એ ટાઈપનું ઘાણ છે એની અંદર તમે આવી રીતે તમે ઘાણ રાખવાનું હોય. એવી જ વસ્તુ આપણે ભાવનગરના કુંભણી ભજીયા માટે પણ આવી રીતે કરતા હોય છે.
અહીંયા અમારા ભાઈ કંઈક વિડીયો ઉતારે છે. આ યાર ભાવનગરના સૌથી ફેમસ આપણી પાસે ભજીયા આવી ગયા છે, બનાવટ રેસી પણ બતાવી દીધી છે, બીજા આપણા જે ટામેટાના ભજીયા છે એ પણ તૈયાર થઈ રહ્યા છે, એ પણ તમને બતાવી છે. આપણે છે ને આખા ટામેટાને નથી બનાવતા, આની સ્લાઇડ કરીને બનાવીએ છીએ. ઓકે, આ ટાઈપના ભજીયા છે ને એ આપણે સુરતની અંદર સૌથી વધારે ચલણમાં આવે છે. એની અંદર રતાળું હોય, ભજીયા બટેકા હોય, એ બધી વસ્તુ રાખતી હોય છે. આપણે આ સેની પેસ્ટ બનેલી હોય છે, આપણે ટામેટાના જે ભરેલા ટામેટા કહીએ ને હા એની અંદર જે પેસ્ટ આપણે લગાડીએ ને. ઓકે, આ ઈ પેસ્ટ છે. બરાબર, ચટણી. ઓકે, એ સેની સેની બનાવેલી હોય છે આપણે. આ છે સિંગ, હા હા, ધનિયા, હા, પછી ઘણા બધા અલગ મરચા સ્પાઈસી કરવા માટે. યસ, હા 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 હા, કડી પત્તા એવું બધું અંદર હોય છે. વાહ રે વાહ, જો આ રીતેનું આખું ભજીયાની આપણે જે ભજીયા માટે શરૂઆત થઈ ગઈ છે એમાં ટામેટાની ઉપર પેસ્ટ નાખી દીધી છે, તો અને હવે ઉપર કેવી રીતે કોટિંગ કેમ તે કરશો? જો આ તો તળાશે પણ નહીં. હું આ છે ને આપણે આ જે બેસન છે ને લોટ, હા હા, એનું આખું એક બેટર તૈયાર થશે એનું. તો હવે જે આપણે ટામેટાના જે આપણું કમ્પ્લીટ રેડી કરવું જોઈએ એ કમ્પ્લીટ કરી નાખ્યું છે, બેટર પણ રેડી થઈ ગયું છે. તો હવે આને પહેલાં ડીપ કરીને સરસ મજાનું આપણે આને હવે ફ્રાય કરવા મૂકી દઈશું. મેં ટામેટાના ભજીયા જે ખાધા છે એ આખા અલગ છે ને આ અલગ છે. મારા ખ્યાલથી સુરતની મને ચોક્કસ યાદ અપાવશે, પણ આ કુંભણી ભજીયા ભાઈ ખાવાની મજા જે છે ને, અને રીંગ ભજીયા પણ તમે કહી શકો, અને કુંભણી ભજીયા પણ કહી શકો, અને આ મમરી ભજીયા પણ કહેવાય છે. આને કહેવાય શેપલેસ ભજીયા. શેપલેસ, હા, કોઈ જાતનો શેપ નહીં. ઓકે, તમને ટેક્સચર જોઈને કદાચ એવું લાગતું હશે જે પાલનપુર આબુ રોડની અંદર પાલક પકોડા જે મળતા હોય એ ટાઈપનું થોડુંક લાગશે, પણ આની સાઇઝ એના કરતાં થોડીક સાઇઝ મોટી અને ચટપટું હોય છે. પેલું છે કે એની અંદર કોઈ મસાલા એવા નથી નાખવામાં આવતા, આની અંદર મસાલામાં કહેવાય જઈએ તો ઘણી બધી વસ્તુ એડ કરવામાં આવી છે. તો એની ખાવાની સ્ટાઇલ કેવી રીતે હોય? હવે આને છે ને આપણે થોડું થોડું લીંબુ નાખીએ, જેને ફાવે એને. હા, ભાવનગર ના પ્રેમ નો પણ યાદ આવી જાય છે. બહુ જબરજસ્ત. જો હું ફરી તમને અમને જે પ્રમાણે કીધું છે એ આપણે ટ્રાય કરીએ છીએ. અમને છે ને ખાવાની નોર્મલ જે રીત છે એ આ રીતે વધારે લોકો ટ્રાય કરે છે, ગ્રીન અને આપણી આ ચટણી. મોટાભાગે આ બે ચટણી બહુ ઓછી જગ્યાએ મળે છે, આમ નોર્મલ આને છે ને ડુંગળી અને આ આવી રીતે જ વધારે સર્વ કરવામાં આવે છે. જો ટેસ્ટની વાત કરીએ ને, ઓલરેડી એમની અંદર લીંબુ એડ કર્યું છે, એકદમ વધારે 3 લીંબુ અંદર એડ કરવામાં આવ્યા છે, એટલે એની ખટાશ છે. પ્લસ આપણે ઉપરથી નાખ્યું છે મરચાંની જે કહે છે ને એકદમ મોળા મરચાં છે, એટલે જે આપણે તીખાશ જેની હોવી જોઈએ તો એનો તો ગુણધર્મ છે મરચાંનો, પણ એની માઇનોર એટલે કહેવાય છે ને એકદમ 10% કદાચ તીખાશ જે કહીએ ને તો આપણે એ થોડીક સેજ ફીલ થશે. રિયલી આ જે ભજીયા તમે કિલો કિલો લોકો ખાઈ જાય છે. હા, ખાઈ જાય કિલો કિલો. અને પ્લસ આ જે જગ્યા આ જે ભજીયા છે ને મોટાભાગે જે ગામડાની અંદર પાર્ટી થતી, ખેતરોની અંદર ભાઈબંધો બધા મિત્રોને ફેમિલી કદાચ ભેગું થયું હોય, કુટુંબ ભેગું થયું હોય, તો આ છે ને સમય આ લોકો વધારે ટ્રાય કરતા, રાઈટ ને, ઝડપી બની જાય, ઝડપી બની જાય છે. ને હું તો બહુ તીખું ઓછું ખાઉં છું એટલે ખજૂર આમ મારા ભાઈ નીકળતો હતો. ભાવનગરમાં ઘણી ઠેકાણે મળે છે, એમાંથી આ જગ્યાએ અમે આ લેવા આવેલા છે. તમે પણ કદાચ આવો છો તો આ ટેસ્ટ મને તો અનુકૂળ લાગ્યો છે, સારો પણ છે, બેસ્ટ પણ છે. અને ઘણા લોકો આવે છે 100 રૂપિયાના, 50 રૂપિયાના, 150, 150 રૂપિયાના એવા એવા લોકો ભજીયા પાર્સલ કરાવે છે, 2-3 મિત્રો સાથે આવીને નાસ્તો પણ કરે છે. જે આપણા ટામેટાના ભજીયા છે એ પણ આપણે એક વખત ટ્રાય કરી લઈએ. હવે એસમે કોઈ ફ્રીજમાં ડાલો ને ભૈયા, એક તો વળી સૌથી મોંઘા અને એટલા ગરમ ફ્રીજમાં નાખીને ખાવા પડે. જલવાય અમારા. એક ટામેટામાંથી આટલા પીસ્યા, 1, 2, 3, 4, 5, 6, એટલે એકના બે કર્યા છે પાછા. એટલે આ 40 રૂપિયાના 100 ગ્રામના ભજીયા છે, એટલે 400 રૂપિયાના કિલો જો આ ટામેટાના ભજીયા છે, એના ઉપર ગ્રીન ચટણી નાખેલી છે. હા, ગરમ જબરું હતું તને એવું લાગે. ટામેટાની ઉપરની જે ચટણી છે ને આખા ભજીયામાં એ જ મેઈન ભાગ ભજવે છે, બાકી બીજું કાંઈ નહીં. આની અંદર નોર્મલ જો આ ટામેટાની જગ્યાએ કદાચ તમે બટેકું યુઝ કરો, રતાળું યુઝ કરો, યુઝ કરશો ને તો બી આ સ્વાદ તમને મળશે. પણ આ જે ટામેટાના ભજીયા છે ને એકદમ ડિફરન્ટ છે, ખાસ મસ્ટ ટ્રાય કરવી જોઈએ. તમે શું કહેતા હતા કેવો? હવે નહીં, મને તો તમને મળવું હતું.
બોલવાની ને બાકી બધા નોર્મલ જ બોલતા હોય છે બરોબર. ને ઓમભાઈને મેં કીધું હતું કે આપણે બધા સાથે વિડીયો બનાવવાના છે, બધા સાથે. કમલેશભાઈ જોડે વિડીયો બનાવી ગયો મારે, પછી રાજભાઈ હમણાં લાસ્ટ વીક ગયા બરોબર, પછી આ મેહુલભાઈ કરીને સુરત ના છે, પક્કા ફૂડી, તમે રહી ગયા હતા એટલે તમારી સાથે. વાહ ભાઈ, માય પ્લેઝર કે ભાઈ મને તમે પણ મળે, આખું જે ગ્રુપ મળ્યું છે બહુ સરસ મજાનું. નવા એપિસોડ સાથે ફરીથી આવી નવી મજેદાર મસ્તી સાથે ને તમે ફરીથી મળી, ત્યાં સુધી અમને આપો રજા. જય હિન્દ અને રાધે રાધે. થેન્ક યુ ફોર રોનીભાઈ ભાવનગર આવવા માટે. થેન્ક યુ. રોનીભાઈ જેવા ઘણા યુટ્યુબર બધા હું દર વખતે બોલું છું કે ઘણી બધી મહેનત કરતા હોય છે આ લોકો, તો એમના વિડીયોને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, ને અહીંયા આવ્યા હોય તો કોમેન્ટ જરૂર ને જરૂર કરજો. રોનીભાઈ જેવા યુટ્યુબરોને બધાને સપોર્ટ કરજો. થેન્ક યુ સો મચ. અને ભાવનગરના જે લોકો છે એમને પ્રેમ આપી રહ્યા છે એમને પણ અમારા ચેનલ થકી થેન્ક યુ સો મચ.